नमस्ते विद्यार्थी मित्रों, विषय वाणिज्य व्यवस्था अने संचालन चैप्टर 3 प्रश्न नंबर 4 आयोजन नी प्रक्रिया विधि तबक्का रचना सोपान पगथिया जे काई पूछाय छे वगैरे समझाओ तेनो लेक्चर नंबर 2। अगला लेक्चर में आपणे 1 2 अने 3 मुद्दाओ जोई गया छे। हवे पछीना लेक्चर में आपणे एनथी आगळ જઈએ તો કે વૈકલ્પિક યોજના ઘડવી, ચોથો મુદ્દો છે એ છે વૈકલ્પિક યોજના ઘડવી। મેં તમને આની પહેલા એક ઉદાહરણ આપેલું છે કે કોઈ પણ કંપની જ્યારે ઉત્પાદન કરે છે, ખરીદી કરે છે, વેચાણ કરે છે, ત્યારે જે કાંઈ કાર્ય છે ને એક કાર્ય સામે એકથી વધુ વિકલ્પ હોય। માની લ્યો કે ઉપર જે પંખો છે એ પંખો બનાવતી કંપની છે, એ કંપની પાસે એના પંખો ફેરવવા માટેની તમામ પ્રકારની ટેકનોલોજી છે, એની અંદર કોઇલ છે, એ બધું કઈ રીતે કરવું એને આઈડિયા છે, પણ એની બહારની જે બોડી છે એ બોડી એ બનાવતી નથી। માની લો કે એને એ બોડી બનાવવી છે કે બજારમાંથી ખરીદવી છે, એવો એક વિકલ્પ છે કે એક વિકલ્પ છે બજારમાંથી ખરીદવી, બીજો છે આપણાને બીજો વિકલ્પ રાખીએ, પહેલો વિકલ્પ છે બનાવવી, બનાવવી એવો પહેલો વિકલ્પ છે, જ્યારે બીજો વિકલ્પ છે બજારમાંથી ખરીદવી। માની લો કે એક કંપની એક વસ્તુ બનાવે છે અને 150 રૂપિયામાં એ વસ્તુ બને છે, કોણ કઈ વસ્તુ, તો કે પંખાના 3 પાખિયા અને ઉપરનું જે પતરાની બોડી છે તે, પણ ખરીદવી છે ને તો ખરીદવા માટે એને એકથી વધુ વિકલ્પ હોઈ શકે। વેપારી એ એને 160 માં આપે છે, વેપારી બી 145 માં આપે છે અને વેપારી સી 180 માં આપે છે। આ થઈ એની વૈકલ્પિક યોજના। વિકલ્પ એક જ છે કે એના પંખાના 3 પાખિયા અને એની બોડી જોઈએ છે, તો એની માટે જેટલા વિકલ્પો છે ને એ એટલે વૈકલ્પિક યોજના। આવી સામાન્ય રીતે નાની મોટી કંપની હોય ને તો પણ આવી 1200-1500 વૈકલ્પિક યોજનાઓ બને। મોટી કંપની હોય તો કોઈ પ્રશ્ન જ નથી થતો એનો, કેટલા કેટલી યોજના બને, સમજાય છે વાત? આખી આવી 1200-1500 જો યોજના નાની મોટી કંપની પણ બનાવતી હોય ત્યારે એનું માસ્ટર પ્લાનિંગ બનતું હોય તો વિચાર કરી લ્યો આ કેવડું મોટું એક પ્લેટફોર્મ છે। તો આ જે છે ને યોજના, એ વૈકલ્પિક યોજનાઓની વાત આવી કે એકમના કોઈ એક કાર્ય માટે કેટલા વિકલ્પો છે ને એ ધ્યાનમાં લેવા, જેટલા વિકલ્પો એટલી વૈકલ્પિક યોજના। ઘણી વખત એક જ વિકલ્પ છે ને તો પણ એ તમારા વૈકલ્પિક યોજનામાં તો તમારે સમાવિત પડશે, સમજે છે વાત? આખી એક જ વિકલ્પ છે તો તમારે એને વૈકલ્પિક યોજનામાં તો સમાવવી જ પડશે। આ સિવાય છે વિકલ્પોની વિચારણા કરવી। હવે આવી તમારી પાસે માની લ્યો કે આપણી પાસે 1000 યોજનાઓ છે, 1000 યોજનાઓ છે, દરેક યોજનાના માંથી એક એક જ વિકલ્પ પસંદ કરવો છે। માની લ્યો કે આ કંપનીએ બનાવવી નથી, હવે તો અહીંયા જે વિકલ્પ છે આમાંથી સારો વિકલ્પ કયો છે, તો કે બી નામનો ઉત્પાદક આપણને સસ્તી કિંમતે સારી વસ્તુ પૂરી પાડે છે, તો આ વિકલ્પોની વિચારણા કરી કહેવાય। આ પૈકી કયો વિકલ્પ છે કે જે સારો છે, આ વિકલ્પોની વિચારણા કહેવાય। આવા તમામ આવી તમામ યોજનાઓના વિકલ્પો જ્યારે તમે તપાસો ને, જેને એક મોટું નામ આપવામાં આવ્યું છે
ઓપરેશન રિસર્ચ, જેને ઓપરેશન રિસર્ચ કહેવાય કે કયો વિકલ્પ સારો છે, શ્રેષ્ઠ છે. હજી તમે અહીંયા વિકલ્પોની વિચારણા જ કરો છો, હજી તમે પસંદ કર્યા નથી. અહીંયા એક 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 વિકલ્પો પૈકી કયો વિકલ્પ સારો છે એની પસંદગી જ કરો છો. તો અહીંયા તમારી પાસે એક યોજના ના તમામ વિકલ્પો પૈકી કયો શ્રેષ્ઠ વિકલ્પ છે ને એ લગભગ લગભગ નક્કી થઈ જાય કે, અને એના આધારે તમે એક મુખ્ય યોજના ઘડી શકો છો. તમામ ગુણ, તમામ વિકલ્પોની વિચારણા થઈ ગઈ. દાખલા તરીકે આ મેં એક જ કાર્ય હતું કે બોડી બનાવવી કે ખરીદી લેવી, બરાબર? તો આવા તો અસંખ્ય કામ હશે કે ભાઈ સિક્યુરિટી ગાર્ડની ભરતી કરવી કે સિક્યુરિટી ગાર્ડનો કોન્ટ્રાક્ટ આપી દેવો, મજૂર કાયમી ભરવા કે એ કોન્ટ્રાક્ચ્યુઅલ ભરવા, વેચાણ માટે કોઈ એજન્સી નિમવી કે ડાયરેક્ટ સેલિંગમાં પડવું. આવા તો અસંખ્ય વિકલ્પો છે કંપની પાસે. જ્યારે ખરીદી, કાચા માલની ખરીદી, એનું ઉત્પાદન અને વેચાણ કરે છે ને, ત્યારે આવા અસંખ્ય એની પાસે વિકલ્પો હશે. તો એ વિકલ્પો પૈકી જ્યારે એ ચોક્કસ વિકલ્પો પસંદ કરી અને એક યોજના બનાવે છે ને, ચોક્કસ વિકલ્પો પસંદ કરી અને એક યોજના બનાવે છે ને, એવી યોજનાને ગૌણ યોજના કહેવાય, બરાબર છે? આખે આખી વર્ષને અંતે હું 80 લાખ એકમની વાત કરું છું, તો હવે મારે 7 દિવસ માટે કેટલું કામ કરવું? માની લો કે એ 80 લાખ એકમની વાત હતી અને કંપનીના કામ કાર્યના દિવસો 300 છે, તો 80 લાખ ભાગ્યા 300 કરો તો 1 દિવસનું કાર્ય થાય, એને ગુણ્યા 7 કરો એટલે 7 દિવસમાં માની લો કે આ 80 લાખમાંથી અમુક, આપણે કેલ્ક્યુલેશન કરીએ તો ખબર પડી જાય કે 80 લાખ ભાગ્યા 300, બરાબર, અને ગુણ્યા 7, એવી રીતે કરશું એટલે આપણને જે કંઈ મળશે ને એ હશે એ 7 દિવસની ગૌણ યોજના. કે ભાઈ 7 દિવસમાં મારે માની લો કે 50 હજાર એકમનું ઉત્પાદન કરી લેવું છે. 5 હજાર રાખો ને, 5 હજાર એકમનું ઉત્પાદન કરી લઉં કે 7 દિવસમાં હું 5 હજાર એકમનું ઉત્પાદન કરી શકતો હોઉં ને, તો આ મારું જે યોજનાઓ બનાવું છું ને એ યોજના સાચી થશે. બાકી ખોટી થવાની શક્યતા છે, કારણ કે હું જો એને ઇમ્પ્લિમેન્ટ કરતો હોઉં કોઈ પણ યોજનાને, તો એ યોજના મારે ચકાસવી પણ પડે. આ ગૌણ યોજના હતી 7 દિવસ માટેની, આ 7 દિવસ માટેની એટલે કે એનો એક ભાગ, 7 દિવસ માટે મેં કામ કર્યું તો હું આ 5 હજાર એકમનું ઉત્પાદન કરી શકો. જો હા તો હું વર્ષના અંતે મારા 80 લાખ એકમનું ઉત્પાદન કરી શકીશ, પણ હું અહીંયા ઓછું ઉત્પાદન થાય છે તો નથી કરી શકતો. તો એ શું થયું? તો કે યોજનાનું મૂલ્યાંકન, જે તમે ધારેલી યોજના છે એ યોજનાનું મૂલ્યાંકન કઈ રીતે થાય? તો કે આ રીતે, જો પછી પરિણામ તમને સકારાત્મક મળે તો આ યોજના તમારી સાચી, પરિણામ નકારાત્મક મળે તો આ યોજના તમારી ખોટી. નકારાત્મક મળે છે તો આ યોજના તમે આગળ વધારી શકતા નથી, પણ સકારાત્મક મળે છે તો આ યોજના તમે અમલમાં મૂકી શકો. અહીંયા આ પ્રશ્ન પૂરો થાય છે.